મરાઠા અનામતને મોટી રાહત. કોર્ટે ના મૂક્યો અનામત પર સ્ટે. કામ કરી ગઈ સરકારની કેવેટ. વર્ષોથી અનામત માટે લડનારા મરાઠા સમાજને સરકારે અનામત તો આપી, પરંતુ તે કોર્ટમાં ટકી શકશે કે કેમ તેના પર શંકા કુશંકા છે. એવામાં કોર્ટે અનામતને લઈને સરકાર અને મરાઠા સમાજને મોટી રાહત આપી છે. આ અનામત ગેરબંધારણીય હોવાનો દાવો કરતા એડવોકેટ ગુણરત્ન સદાવર્તેએ કોર્ટમાં અપીલ કરી હતી કે મરાઠા અનામત પર સ્થગનાદેશ બહાર પાડવામાં આવે, એટલે કે તેના પર સ્ટે મૂકવામાં આવે. જો કે હાઈકોર્ટે આમ કરવાની ના પાડી દીધી. न्यायालयामध्ये स्पष्ट करण्यात आलं की आज कुठल्याही प्रकारची अर्जन्सी नाही. मराठा समाजाच्या वतीनं सांगण्यात आलं, राज्य सरकारच्या वतीनं सांगण्यात आलं, आज कुठल्याही प्रकारची अर्जन्सी नाही, त्यामुळे आज गरज नाही ऐकून घेण्याची. 10 तारखेला ग्रुटीन सुनावणी त्या ठिकाणी आहे आणि 10 तारखेला मला असं वाटतं की आम्ही ज्यावेळी सुक्तिवाद करू ही याचिका त्यांची फेटाळली जाईल, कदाचित त्यांना कॉजही होऊ शकतो. ગત વખતે કોંગ્રેસ NCP સરકારે જ્યારે મરાઠાઓને અનામત આપી હતી ત્યારે તેના પર તુરંત સ્ટે મૂકી દેવાયો હતો અને અનામત પર પાણી ફરી વળ્યું હતું. જો કે આ વખતે ભાજપ સરકારે આ વાતની તકેદારી રાખી. આ વખતે સરકાર કેવેટ લઈને આવી છે, એટલે કે કોઈ કોર્ટમાં અનામતને પડકારે તો સરકારે કોર્ટને વિનંતી કરી છે કે સરકારનો પક્ષ સાંભળ્યા વિના કોર્ટ કોઈ પણ પ્રકારનો નિર્ણય ન લે, અર્થાત અનામત પર કોર્ટ સ્થગનાદેશ ન આપે. આજ કેવેટે મરાઠા અનામતને હાલ બચાવી લીધી છે. જો કે અરજીકર્તા વકીલનું કહેવું છે કે મરાઠા સમાજ આ અનામતના ભરોસા પર ન બેસે તો જ સારું. આમી આજ માનનીય ન્યાયાલયાચ્યા હે નિદર્શનાસ આણૂન દિલેલા આહે કી 16% આરક્ષણ હે ઘટનાબાહ્ય કસા આહે. તસેચ આમી માનનીય ન્યાયાલયાલા હી વિનંતી કેલી કી રાજ્ય સરકારને મ્હણજે ગડબડીને ફક્ત 32% જાગા त्या खुल्या वर्गाला राहतात, हे अन्याय आहे. खुल्या वर्गावर ज्या वर्गामध्ये सगळेच म्हणजे जात समूहाचे मिरिट होल्डर येत असतात, त्याला हे बंद केलेला आहे मार्ग. હાલ તો કોર્ટે અનામતના મામલામાં મોટી રાહત આપી છે, પરંતુ 10 ડિસેમ્બરે ફરી તેના પર સુનાવણી છે અને શક્ય છે કે એ વખતે સરકાર પોતાનો પક્ષ રજૂ કરે. ત્યારબાદ કોર્ટ નક્કી કરશે કે મરાઠા સમાજની અનામત પર સ્ટે મૂકવો કે નહીં. બ્યુરો રિપોર્ટ, TV9 મુંબઈ. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.